રાજ્યના અનેક જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે 8 દિવસના વિરામ બાદ વલસાડમાં પણ સવારથી જ અવિરત વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ થતા વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો. તો ઉમરગામમાં 2 કલાકમાં 1.8 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા, જ્યારે આજે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 8 દિવસના વિરામ બાદ વલસાડ જિલ્લામાં ફરી મેઘરાજાની સવારી આવી ચૂકી છે. વલસાડ જિલ્લાના તમામે તમામ તાલુકાની અંદર ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેર સહિત તાલુકાના આસપાસના ગામો છે તેની અંદર પણ વહેલી સવારથી વરસાદી માહોલ છે. વહેલી સવારથી જે કાળા ડિબાંગો વાદળો સાથે સાથે જોઈ શકો તો અંધારપટ વાતાવરણની અંદર વલસાડ શહેરની અંદર વરસાદ વરસી ચૂક્યો છે. તે વલસાડ તાલુકાની વાત કરીએ, વલસાડ તાલુકાના ઉમરગામની અંદર 2 કલાકની અંદર 1.8 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમ વાત કરીએ તો વલસાડના ધરમપુર છે કે કપરાડા છે તમામે તમામ તાલુકાની અંદર વહેલી સવારથી જ ભારે વરસાદ છે. ભારે વરસાદના કારણે અને જે પ્રમાણે જોઈ શકો છો તે વિઝિબિલિટીને પણ એટલી જ અસર પહોંચી ચૂકી છે. જે બપોર જે સવારનો જે સમય છે તે સવારના સમયે પણ જાણે સાંજના સમયે આપણે ફરતા હોય તેવા પ્રકારનું હાલ વાતાવરણ થઈ ચૂક્યું છે. વલસાડ જિલ્લાના તમામે તમામ તાલુકાની અંદર ભારે વરસાદના કારણે અસહ્ય ઉકળાટ જે હતો છેલ્લા કેટલાય દિવસથી એ ઉકળાટમાંથી હાલ તો આંશિક રાહત મળી છે. હવામાન વિભાગની પણ વહેલી સવારથી જ વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી હાલ આપવામાં આવી છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ.